નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી વાત કરીશું 25/5/2020 અને આજના દિવસે સોમવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. મિત્રો, અવારનવાર અમે અનેક સંસ્કૃતિની અલગ અલગ આપને ઓળખ આપીએ છીએ, પણ આજે મારે વિસ્તૃત વાત કરવી છે આપણા જીવનની અંદર વૃક્ષોના મહત્વ વિશે. શું વૃક્ષો દ્વારા પણ ભગવાનની કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે તેની ખાસ રજૂઆતમાં તો આજે વાત કરીશું પીપળાના વૃક્ષનું મહત્વ વિશે. જીવનની અંદર પીપળાના વૃક્ષનું મહત્વ આ જગતની અંદર શ્રેષ્ઠ છે. ભારતીય વર્ષની અંદર આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરું મહત્વ તો રહેલું જ છે, પણ સાથે ઔષધિઓનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ઔષધિઓના લીધે જગતની અંદર આપણે મહારોગોની અંદરથી, મોટા મોટા રોગોમાંથી પણ મુક્ત થઈએ છીએ. અને ત્યાર પછી વાત કરીએ વનસ્પતિઓ. વનસ્પતિઓનું પણ આ જગતની અંદર શ્રેષ્ઠ મહત્વ રહેલું છે. વનસ્પતિઓની કૃપાથી આપણા જીવનની અંદરથી, બીમારીઓની અંદરથી આપણે મુક્ત બનીએ છીએ. તો મિત્રો, આજના દિવસે પીપળાના વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ છે, શિવનો પણ વાસ છે અને બ્રહ્માજીનો પણ વાસ છે. પીપળાના વૃક્ષમાં મૂળની અંદર વિષ્ણુનું પ્રતીક માનવામાં આવ્યું છે. એટલા માટે ભારતીય વર્ષની અંદર પીપળાના વૃક્ષોની લોકો આપણે મનુષ્ય માત્ર બધા પૂજા કરતા હોઈએ છીએ. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી તે પરમ જીવનું કલ્યાણ થાય છે અને આપણા જીવનની અંદર દરેક સંકલ્પોની પૂર્તિ થાય છે. પીપળાના વૃક્ષને અહીંયા સૂર્યોદય પછી પાણી અર્પણ કરવાથી અપાર વૃદ્ધિ અને અપાર યશની પ્રાપ્તિ થાય છે. પણ પીપળાના વૃક્ષનું કેવી રીતે કરશું પૂજન, કયા દિવસે પીપળાના વૃક્ષની પૂજા ન કરવી અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી જીવનમાં કયા દેવોની પ્રસિદ્ધિ તમારા જીવનમાં થાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેની ખાસ મારે આજે વાત કરવી છે. મિત્રો, આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કેવી રીતે કરશો ચોક્કસ રીતે નોંધ રાખશો. મિત્રો, ભગવાન વિષ્ણુ પોતે પૂર્ણ છે, આ જગતના તે સંપન્ન દેવ છે. ભગવાન બ્રહ્માજી જગતની અંદર જન્મ આપવાનું કાર્ય કરે છે. ભગવાન વિષ્ણુ દ્વારા પાલન અને પોષણ થાય છે અને શિવ દ્વારા જગતની અંદર સંહાર થાય છે. મોક્ષ અને મૃત્યુના દેવ છે ભગવાન શિવ. મિત્રો, આજના દિવસે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય માત્રે પીપળાના વૃક્ષને પ્રસન્ન કરવા કેવા ઉપાયો કરવા જોઈએ તેની ખાસ રજૂઆતમાં. મિત્રો, 7 દિવસની અંદર માત્ર ને માત્ર 1 દિવસ એવો છે કે રવિવાર, રવિવારના દિવસે પીપળાના વૃક્ષને સ્પર્શ કરવામાં આવે તો જીવનની અંદર મોટામાં મોટો પાપ અને મોટામાં મોટો દોષ લાગે છે. માટે રવિવારના દિવસે પીપળાની પૂજા કરશો નહીં. જો પીપળાની પૂજા કરશો એ દિવસે તો તમારા જીવનની અંદર તમે મહાપાપના અધિકારી બનશો. અને શક્ય હોય તો 7 વારે ભગવાન વિષ્ણુની, શિવની અને બ્રહ્માજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાની વૃક્ષની પૂજા કરજો. શાસ્ત્ર કહે છે કે શનિવારના દિવસે અચૂક પીપળાના વૃક્ષની પૂજા કરવાથી જીવ માત્રનું કલ્યાણ થાય છે. શનિની સડાસાતીની અંદર જે પણ મનુષ્ય તે સડાસાતીથી સંકળાયેલો હોય અને પીપળાના વૃક્ષની નીચે બેસી હનુમાન ચાલીસાનો અથવા શનિ દેવની આરાધના કરે છે તો શનિની પીડામાંથી તે ચોક્કસ રીતે મુક્ત થાય છે અને શનિની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. બીજા નંબરમાં કીધું કે અહીંયા વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તમારી કોઈ પણ ગુપ્ત ઈચ્છા હોય, ગુપ્ત સંકલ્પ હોય અને તે પરિપૂર્ણ થતો ના હોય તો દર ગુરુવારે જો સાકરવાળું પાણી અહીંયા પીપળાના વૃક્ષના મૂળની અંદર અર્પણ કરવામાં આવે ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ બોલીને, અને જો પરિક્રમા કરવામાં આવે તો તે પીપળા ઉપર ચડાયેલું પાણી અને ત્યાર પછી ત્યાં સરસવના તેલનો દીપ કરી અને તે પ્રદક્ષિણા, તે પીપળાની 7 પ્રદક્ષિણા કરવામાં આવે તો તમારા જીવનની અંદર ગુપ્તમાં ગુપ્ત સંકલ્પો અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય. શાસ્ત્ર કહે છે જો પિતૃની કૃપા પ્રાપ્ત કરવી હોય, જો તમારા જન્મકુંડળીની અંદર જો પિતૃદોષ હોય અને પિતૃદોષથી તમે પીડાવતા હો તો અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસી 1 સરસવના તેલનો દીપનું પ્રાગટ્ય કરી પંચમેવા 5 જાતની મીઠાઈઓ અલગ અલગ ધરાવી અને અર્પણ કરવામાં આવે અને 1 માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાથી 1 માળા તેની કરવાથી તમામ કઠિનમાં કઠિન પિતૃદોષમાંથી તમને ચોક્કસ
मुक्ति मळशे। कारण अस्वस्थ सर्व वृक्षाय मूलतो ब्रह्म रूपाय मद्यतो विष्णु रूपिणे अगरतो शिव रूपाय अस्वस्थाय नमो नमः। शास्त्रमां पीपळाना वृक्षनु बहु श्रेष्ठ अनेरू महत्व बतावेलू छे। भगवान विष्णुए कहेलू छे के वृक्षनी अंदर हूँ पीपळो छू। है शास्त्र में भगवान विष्णु नो वास पीपड़ा नी अंदर बतावेलू छे। अने मूल ब्रह्मा मध्य में विष्णु ने अग्रमा भगवान शिव अंदर रहेला छे। माटे आ त्रणे देवो तेनी अंदर वसेला छे। शक्य होय तो पीपड़ाना वृक्षनु कोई दिवस छेदन ना करवू। जे व्यक्ति पीपड़ाना वृक्षनु छेदन करे छे तेना पित्रो तेने पित्रोने अहींया कष्ट अने बहुज पीड़ा प्राप्त थाय छे। माटे वंशनी वृद्धिमां पण પોતાના જીવનમાં વંશની વૃદ્ધિ કરવા માટે પણ તે વ્યક્તિ શક્તિમાન થતો નથી। વંશની વૃદ્ધિ પણ અટકી જાય છે। વેપારમાં પણ વારંવાર નિષ્ફળતા આવે છે અને પોતાનું ચોક્કસ રીતે હિત થાય છે। માટે કોઈ દિવસ પીપળાના વૃક્ષનું છેદન ના કરવું। ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય કે શાસ્ત્રીજી પીપળાના વૃક્ષનું છેદન ના કરવું સાચી વાત છે, પણ અમારા ઘરની અંદર પીપળો ઉગેલું છે અથવા અમારી આ જગ્યાએ પીપળો ઉગેલું છે અને તેનું છેદન કર્યા વગર છૂટકો જ નથી, તો તેના માટે એક જ ચોક્કસ ઉપાય છે, શક્ય હોય તો છેદન ના કરો તેવી મારી તમને પ્રાર્થના છે। અને જો કદાચ ના કરી શકવું પડતું હોય તો તેના માટેનો એક ઉપાય ઉત્તમ છે। શાસ્ત્રએ કીધેલું છે કે વિષ્ણુ યજ્ઞ નિયમ અનુસાર જો કરવામાં આવે ક્ષમા યાચના તે પીપળાના વૃક્ષ આગળ માગવી, અને શક્ય હોય તો ક્ષત્રિય અથવા વૈશ્ય અથવા શુદ્ર સાથે તે પીપળાને કપાવવામાં આવે તો ચોક્કસ તમે તે દોષની અંદરથી મુક્ત થાઓ છો। અહીંયા શક્ય હોય તો પીપળાના વૃક્ષનું દરરોજ પૂજન કરવું રવિવાર સિવાય, જો શનિવારે કરવામાં આવે તો શનિને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। અમાવાસ્યાના દિવસે જો તેની પૂજા કરવામાં આવે તો પિતૃ તેના ઉપર પ્રસન્ન રહે છે। દરરોજ જો પૂજા કરવામાં આવે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની અસીમ કૃપા થાય છે। તો ચોક્કસ રીતે મનુષ્ય માત્રએ પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ, ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્તિ કરવી જોઈએ। ખાસ વિશેષમાં મારે એક જ કહેવાનું છે કે પીપળાના વૃક્ષના નીચે બેસી તમે કોઈ પણ અલૌકિક અનુષ્ઠાન કરો છો તો તે અલૌકિક અનુષ્ઠાન તમારું સિદ્ધ થાય છે। અને ખાસ કરી પીપળાના વૃક્ષની પૂજા કરતા હોય, પાણી અર્પણ કરતા હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર એ સર્વોપરી અને શ્રેષ્ઠ મંત્ર બતાવેલો છે પીપળાના વૃક્ષ માટે। માટે વધુમાં વધુ ZS TV ની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો। આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે। અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય।